नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સમાચારની શરૂઆત કરીએ. તલાટી પરીક્ષા પૂર્ણ થઈ છે તેને લઈને તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. અત્યાર સુધી ગેરરીતિની કોઈ ફરિયાદ કે અહેવાલ નથી મળી રહ્યો. 30 જિલ્લાના 2694 કેન્દ્ર ખાતે પરીક્ષા યોજાઈ. પેપર લાંબુ પણ હતું અને સરળ પણ હતું. ઉમેદવારો કેટલાક ઉમેદવારને પેપર અઘરું પણ લાગ્યું છે. મોટાભાગના ઉમેદવારોને લાંબુ લાગ્યું છે પેપર. લાખો ઉમેદવારો સાથે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તલાટી મંત્રીના 3437 પદ માટે યોજાઈ હતી પરીક્ષા. જુનિયર ક્લાર્કની પરીક્ષાની જેમ આ પરીક્ષામાં પણ વિડીયોગ્રાફી કરવામાં આવી. તો અત્યાર સુધીમાં ગેરરીતિના કોઈ અહેવાલ નહીં. સૌથી વધારે મહત્વની વાત, ઉમેદવારો જે આવ્યા હતા તેઓએ કહ્યું કે પેપર લાંબુ હતું, સરળ હતું. કેટલાક ઉમેદવારોને પેપર થોડું લાંબુ હોવાને કારણે અઘરું પણ લાગ્યું, પરંતુ આ પહેલા પણ એ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું ઉમેદવારો તરફથી કે થોડું લાંબુ પેપર રાખવાથી કદાચ ગેરરીતિની શક્યતા ઘટી જાય. રાજકોટથી ઉમેદવારોએ શું વાતચીત કરી ન્યૂઝ 18 સંવાદદાતા સાથે, આવો સંભળાવીએ. મંત્રીની પરીક્ષા જે છે પૂર્ણ થઈ ચૂકી છે. ઉમેદવારો છે અત્યારે બહાર નીકળી રહ્યા છે. હાલ જે છે મોટી સંખ્યામાં ઉમેદવારો છે એ પરીક્ષા પૂર્ણ કરી બહાર આવી રહ્યા છે. ત્યારે હાલ આપણી સાથે કેટલાક ઉમેદવારો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશું, આજનું પેપર કેવું ગયું? સારું ગયું છે પેપર, સારું પેપર ગયું છે. કેટલું મેરિટ ઊંચું જાય શું લાગે છે? શું કહેશો, તમે મહેનત કરી તે પ્રમાણમાં કેવું ગયું? પેપર સારો ગયો છે, જુનિયર ક્લાર્ક કરતા વધારે સારો હતો આજનો પેપર. થોડોક લેન્ધી હતો પણ આજના પ્રમાણે જુનિયર ક્લાર્ક કરતા વધારે સારો પેપર હતો આજનો. ખાસ શું નવીન હતું આ વખતે પેપરમાં, કોઈ એવો કોઈ ટિપિકલ પ્રશ્ન? ઇંગ્લિશ નું હતું વધારે અને કરંટ અફેર્સ નું થોડુંક, બંધારણનું થોડુંક નવીન હતું. તમને શું આશા છે? આશા તો છે. હવે ખાસ કરીને અન્ય ઉમેદવાર છે, આપણે એમની સાથે વાત કરીશું. આજના પેપર છે એમાં કયા સબ્જેક્ટ નું વધારે પૂછાણું હતું? સામાજિક નું, જનરલ નોલેજ નું વધુ પૂછાણું હતું આજે, અને પેપર બહુ સહેલું હતું. પેપર લાંબુ લાગ્યું કે બરાબર જ હતું? પેપર સહેલું અને ટૂંકું સારું હતું. 100 માર્ક નો મેં એક્ઝામ બરાબર ઓપ્શન આપી દીધા છે, 100 માર્ક. ખાસ આપણી સાથે અન્ય ઉમેદવાર છે, શું કહેશો, આજે કેવું પેપર ગયું, તમે કેવી તૈયારીઓ કરી હતી? આજનું પેપર તો બહુ સારું હતું. ઇંગ્લિશ નું સબ્જેક્ટ નું વધારે પૂછાયેલું હતું. બાકી આમ જોવા જઈએ તો 8 ક્લાર્ક થી વધારે સારું હતું, જુનિયર ક્લાર્ક નું પેપર હતું. ખાસ કરંટ અફેર માં અત્યારની કોઈ ઘટનાને લઈને કઈ પૂછાણું? એના પણ 2-3 ક્વેશ્ચન જોવા મળ્યા. ચોક્કસ થી શું કહેશો, તમને કેવું પેપર લાગ્યું? ગણિત નું પેપર હાર્ડ હતું બહુ, ને સામાજિક નું બહુ હેલો હતું. ઓલ ઓવર પેપર કેવું લાગ્યું? ખૂબ સરસ. ચોક્કસ થી હાલ જો વાત કરવામાં આવે તો અત્યારે આપણે એના દ્રશ્યો બતાવવા માંગીશ કે ઉમેદવારો છે અત્યારે જે છે પરીક્ષા પૂર્ણ કરી બહાર નીકળી રહ્યા છે. હાલ અન્ય કેટલાક ઉમેદવાર છે, આપણે એમની સાથે વાત કરીશું. તમને કેવું પેપર લાગ્યું? પેપર સહેલું હતું, જેમને તૈયારી કરી એના માટે બહુ સારું પેપર હતું. હેલો, ના ટૂંકું જ હતું. જુનિયર ક્લાર્કમાં જે જીપીએસસી પેટર્ન હતી એના કરતા બહુ સહેલું હતું. ટાઈમનો કોઈ બગાડ નથી થયો, સમયસર પૂરું થઈ ગયું છે પેપર. ખાસ જે છે આ વખતે પેપર છે એમાં અત્યારની જે કોઈ ઘટના છે એને લઈને કઈ પૂછાણું હતું? હા, કરંટના ઘણા બધા પ્રશ્નો હતા, સાથે સાથે ઇંગ્લિશનું ગ્રામર પણ શોર્ટ હતું, ગુજરાતી ગ્રામર વધારે હતું. એટલે પેપર ઓવરઓલ જેને તૈયારી કરી છે એના માટે ખૂબ સારું હતું. તમને લાગે છે આ વખતે મેરિટ ઊંચું જશે કે? ના, મેરિટ આ વખતે બહુ ઊંચું નહીં જાય, કેમ કે માપે રહેશે. પેપર બહુ સારું હતું. ચોક્કસથી હું આપણે અહીંના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતના ઉમેદવારો છે એ અત્યારે પરીક્ષા આપીને બહાર નીકળી રહ્યા છે. ઉમેદવારોનું પણ કહેવું છે કે આજનું પેપર છે એ ખૂબ જ સારું ગયું છે, સરળ ગયું છે. પેપર બહુ લાંબુ નહોતું, પરંતુ હાલ જે છે મેરિટ છે એ મીડિયમ રહેશે તેવું પણ હાલ ઉમેદવારો કહી રહ્યા છે. કેમેરામેન અભય ત્રિવેદી સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સીધાજી જામનગર ખાતે જ્યાંથી પણ ન્યૂઝ 18 સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે, તેઓ પાસેથી માહિતી મેળવીએ. કિંજલ, કેવું રહ્યું પેપર, શું કહી રહ્યા છે ઉમેદવારો, કેવી રીતના પરીક્ષાને લઈને તૈયારીઓ હતી, હવે હંચકારો? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે વાત કરવામાં આવે, તલાટી કમ મંત્રીનું પેપર છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે અને જામનગરની અંદર જે પરીક્ષાર્થીઓ અન્ય જિલ્લાઓમાંથી આવ્યા હતા તે હાલ એસટી સ્ટેશન ખાતે પહોંચ્યા છે. હું સિદ્ધાર્થ દ્રશ્યો દેખાડવા માંગીશ. જામનગર એસટીના અહીં જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં જે પરીક્ષાર્થીઓ છે તે પરીક્ષાર્થીઓ અહીં આવી રહ્યા છે.
અને પોતાના વતન છે તે પરત ફરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તલાટી મંત્રીનું પેપર છે તે પૂર્ણ થયું છે. ખાસ કરીને જે પેપર પૂરું કરી અને જે પરીક્ષાર્થીઓ છે તે પોતાના ઘર તરફ પરત થઈ રહ્યા છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, આજે તલાટીનું પેપર છે તે પૂર્ણ થયું છે, કેવી વ્યવસ્થા હતી અને કેવું રહ્યું પેપર? વ્યવસ્થા એકદમ બરોબર હતી અને પેપર આપણે ચોરી ના કરી શકીએ, કમ્પ્લેટ ટાઈમ ટુ ટાઈમ પતી જાય એ ટાઈપનું હતું. બહુ ભારે પેપર નતું પણ ટાઈમ ટુ ટાઈમ પતી જાય એ ટાઈપનું હતું. પરીક્ષાર્થીઓ છે તે પરીક્ષા પૂર્ણ કરી અને અહીં આવી રહ્યા છે. ખાસ કરીને જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એસટી ડેપો ની અંદર તમામ જે નવા રૂટો છે તે પણ શરૂ કરાઈ રહ્યા છે. ખાસ કરીને પેપર દઈને ઉભેલા લોકો છે એમની સાથે વાત કરીશું. શું કેશો, કેવું હતું પેપર ને કેવી હતી વ્યવસ્થા? નામ સારું હતું, એકંદરે બહુ સારી એવી વ્યવસ્થા હતી અને એકંદરે પેપર પણ ઈઝી હતું. પેપર પણ ઈઝી હતું તેવું સિદ્ધાર્થ અહીંના જે પરીક્ષાર્થીઓ કહી રહ્યા છે. ખાસ કરીને અન્ય જિલ્લામાંથી જે પરીક્ષાર્થીઓ આવી રહ્યા છે તેમના માટે ખાસ બસોની પણ વ્યવસ્થા કરાઈ રહી છે. જે પ્રકારના દ્રશ્યો આપ ન્યૂઝ 18 ની સ્ક્રીન ઉપર સીધા જ જોઈ રહ્યા છો, જે પરીક્ષાર્થીઓ છે તે મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે અને તેમના માટે બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે પ્રકારે અન્ય વિદ્યાર્થીઓ છે, જે પરીક્ષાર્થીઓ છે, તે પરીક્ષાર્થીઓ હાલ બસની અંદર જવા માટે ખૂબ તલપાપડ જોવા મળી રહ્યા છે. કારણ કે જે પ્રકારે તડકો છે તે તડકામાં પેપર પૂર્ણ થયું છે. પરીક્ષાર્થીઓ છે, શું કહેશો, કેવું રહ્યું આજનું પેપર? કારણ કે જે પ્રકારેનું પેપર હતું કેવું રહ્યું પેપર આજનું? તલાટી અઘરું હતું, નામ સહેલું પણ હતું. વ્યવસ્થા કેવી હતી ખાસ કરીને, કારણ કે તલાટીનું પેપર અન્ય જે પરીક્ષા હતી એમાં ચોરીઓ પણ થઈ હતી ને પેપરો પણ રહેતા હતા? સારું રહ્યું, અનુભવ પહેલો જ હતો. પરીક્ષાર્થીઓ પરીક્ષા પૂર્ણ કરી હાલ બસ ની અંદર જઈ રહ્યા છે અને બસો છે તે પણ ખાસ ખચોખચ જોવા મળી રહી છે. ખાસ કરીને અન્ય જે પરીક્ષા આપવા આવેલા જે લોકો છે, ખાસ કરીને જામનગરમાં, જુનાગઢ અને અન્ય જિલ્લાઓમાંથી જે પરીક્ષાર્થીઓ છે તે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી અને પરત થઈ રહ્યા છે. જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરની અંદર હાલ બસ ડેપો ઉપર ખૂબ મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ છે તેની ભીડ જામી છે. જે લોકો છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે તલાટીનું પેપર હતું કેવું ગયું પેપર? પેપર કેવું ગયું? પેપર ઈઝી હતું. વ્યવસ્થા કેવી હતી ખાસ? વ્યવસ્થા સારી હતી. ખાસ તડકો પણ છે, તડકાની વચ્ચે અત્યારે બસ સ્ટેશન ઉપર આપ ઊભા છો, બસની ક્યાંથી ક્યાં જવા માટે આપ રાહ જોઈ રહ્યા છો? હું જામનગરથી જુનાગઢ જઈ રહી છું. જુનાગઢ થી આવ્યા હતા પરીક્ષાર્થી એ વાત કરી. અન્ય પણ પરીક્ષાર્થીઓ આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં જામનગરના બસ ડેપો ઉપર પોતાના વતન પરત ફરવા માટે સીધા થાલ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મોટી સંખ્યામાં અહીં પરીક્ષાર્થીઓ છે તે જોવા મળી રહ્યા છે અને વતન પરત જવા માટે ખાસ વ્યવસ્થા છે તે પણ એસટી તંત્ર દ્વારા કરવામાં આવી છે અને તેમને કોઈ અગવડ ન પડે તે માટે નવી 15 બસો છે એ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સિદ્ધાર્થ, આભાર કિંજલ, સમગ્ર માહિતી બદલ. તો પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે અને તેની વચ્ચેનો એ માહોલ છે કે હવે તૈયારીઓ જે હતી તેને લઈને પૂર્ણ વિરામ છે. એસટી બસને અલગ અલગ જગ્યાએ સુવિધા કરાઈ છે. વિભુ અમારી સાથે અમદાવાદથી જોડાયા છે. વિભુ, જામનગરની અંદર એ વ્યવસ્થા કે જે બીજા જિલ્લામાંથી આવ્યા છે તેઓ માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે, અહીંયા આગળ પરીક્ષાર્થીઓનું શું કહેવું છે, કેવી રીતે તેમના પેપર રહ્યા હતા, વ્યવસ્થાને લઈને શું માની રહ્યા છે? સિદ્ધાર્થ, અત્યારે એક્ઝામ છે તે પૂર્ણ થઈ ગઈ છે, શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની એક્ઝામ છે પૂર્ણ થઈ છે અને હવે ધીમે ધીમે વિદ્યાર્થીઓનો ધસારો છે તે બસ સ્ટેશનો ઉપર જોવા મળી રહ્યો છે. ત્યારે બસ સ્ટેશન ઉપર વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. આ જે રીતે અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે, મલિક સર, કઈ રીતના અત્યારે વ્યવસ્થા છે તે વિદ્યાર્થીઓને જોવા માટેની કરવામાં આવી? વિદ્યાર્થીઓ જોવા માટે આપણે એક્સપ્રેસ શેડ્યુલો મૂકવામાં આવેલી છે. રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, પાલનપુર, ડીસા, થરાદ, ટોટલ જગ્યાઓ માટે આપણે એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આપ સીધા જોઈ શકો છો કે આ વિદ્યાર્થીઓ માટેની એક્સ્ટ્રા બસોનું સંચાલન છે તે કરવામાં આવશે. બસ હવે કેન્દ્રો ઉપરથી વિદ્યાર્થીઓ છે તે અહીં પહોંચી રહ્યા છે અને તેઓને એક્સ્ટ્રા બસમાં જે રિઝર્વેશન નથી કર્યું તેમ છતાં પણ તેને જવા માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. તલાટીની પહેલા આપ તલાટીની એક્ઝામ આપીને આવ્યા છો? હા. કેવું રહ્યું પેપર? સરસ, સારું હતું. આ વખતે કેવા પ્રશ્નો પૂછાયા હતા? 12ના પ્રશ્નો હતા, પછી તમે તૈયારી કરી હતી એમાંથી કઈ જેવા છે? તૈયારી કરી એ પ્રકારના જ હતા. આ વખતે સારું હતું, જુનિયર ક્લાર્ક કરતા થોડું સારું હતું. બહુ લેન્થી નહોતું? ના ના. તો પેપર પણ સારું ગયું છે અને હવે ધીમે ધીમે લોકો છે તે આ તરફ આવી રહ્યા છે. આપે એક્ઝામ આપી છે તલાટીની, કેવું રહ્યું પેપર? બહુ સરસ. પેલું હતું કે પછી બહુ એવરેજ હતું, લેવલ નું હતું?
તો એવરેજ હતું પેપર અને પેપર વધાર વિદ્યાર્થીઓ છે આવી રહ્યા છે તેઓનું કહેવું છે કે પેપર છે તે સારું ગયું છે અને હવે પોતાના ઘર તરફ જવા માટેના પ્રયાસ. આપ પણ તલાટીની એક્ઝામ આપીને આવ્યા છો? હા. તમે સિલેબસનું અંદરનું હતું કે બહારનું હતું, કેવું લાગ્યું છે પેપર? એટલે અંદરનું હતું, સિલેબસ અંદરનું પણ હતું અને બહુ જ મસ્ત પેપર ગયું છે. આપે પણ આપી છે? ના, હું મારી દીકરી સાથે હતો. અચ્છા, કેવી વ્યવસ્થા હતી? તંત્ર વ્યવસ્થા ખૂબ સારી હતી. તો આ બધા તમારા હાથમાં પણ પેપર છે, આપે પણ આપ્યું છે? હા, આપ્યું છે બેન. તમે જે તૈયારી કરી હતી, કેવા પ્રકારના જે પ્રશ્નો પૂછાણા હતા? રાજકીય છે, સામાજિક છે? બેન, થોડા રાજકીય, ગ્રામેટિકલ, થોડું જનરલ નોલેજ અને ઓલ ઓવર પેપર એકદમ જેને મહેનત કરી છે એના માટે તો ખૂબ સરળ રહ્યું છે. ટાઈમ ઘટે એવું હતું કે પછી ટાઈમિંગમાં એવરેજ થોડો ટાઈમનો ફેર પડે એવું રહ્યું હતું? એકંદરે પેપર છે તે સારું ગયું છે. આપ ક્યાંથી આવ્યા હતા અને કયું કેન્દ્ર હતું? હું ભાવનગરથી આવ્યો હતો અને મારું કેન્દ્ર જમાલપુરમાં હતું. કેટલા મંથથી તમે મહેનત કરતા હતા? આજે એક્ઝામ આપ્યા પછી એવું લાગી રહ્યું છે કે તમારી મહેનત રંગ લાવશે? હું છેલ્લા એક વર્ષથી જ મહેનત કરું છું અને હું કોલેજ મારી રનિંગ છે. પેપર મારું જુનિયર ક્લાર્કનું દીધું પછી ખબર પડી કે મહેનત કરવી જોઈએ. આ પેપર સારું ગયું, આમાં માર્ક કવર થઈ જાય. આ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, સાથે સાથે જ અહીં જે બસની એક્સ્ટ્રા બસોનું સંચાલન છે તે આખા ગુજરાતમાં તમામ ડેપોમાંથી થઈ 4500 જેટલી એક્સ્ટ્રા બસ છે તે દોડાવવાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. હવે તમામ ઘસારો છે તે કેન્દ્રો પરથી તે બસ સ્ટેશન પર જોવા મળી રહ્યો છે. સાથે સીધા અત્યારે વેકેશનનો પણ માહોલ છે એટલે કે વેકેશનની ભીડ પણ અત્યારે સ્ટેશન ઉપર જોવા મળી રહી છે. આભાર વિભુ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં અમદાવાદની અંદર પણ પૂરેપૂરો માહોલ એ રીતનો જોવા મળી રહ્યો છે કે કોઈ પણ વિદ્યાર્થીને અગવડ ના પડે, જે પરીક્ષાર્થી આવ્યા હતા તેઓને અગવડ ના પડે અને સીધા જ પોતાના વતન પરત જઈ શકે બસની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. મોટાભાગના ઉમેદવારોનું કહેવું છે કે પેપર થોડું લાંબુ હતું પરંતુ સરળ રહ્યું છે અને આ વખતે સારી એવી અપેક્ષા રાખી રહ્યા છે. રાજ્યમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે અને ઉમેદવારો જે છે તે પરીક્ષા આપીને બહાર આવી રહ્યા છે. ત્યારે ઉમેદવારો પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે આ જે પરીક્ષા રહી તે કેવી પરીક્ષા રહી અને તેઓએ કેટલી કયા પ્રકારની મહેનત કરી હતી ઉમેદવારો પાસેથી જાણીશું. બેન, પરીક્ષા આપીને આવ્યા છો, બેન શું કહેશો, કેવી પરીક્ષા રહી? રાજ્યમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી તલાટી કમ મંત્રીની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે અને ઉમેદવારો જે છે કે તેઓ પરીક્ષા આપીને બહાર આવી રહ્યા છે. કેવી રહી પરીક્ષા? પરીક્ષા સારી હતી પણ મતલબ 9 ગુણનું છૂટ્યું એટલે કે પેપર બહુ લેન્ધી બહુ હતું, લાંબુ બહુ હતું, એમ ટાઈમ ઘટાડે એવું હતું. કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા? પ્રશ્ન જે સામાન્ય જ હતા પણ વિધાનો વાળા હતા એના કારણે થોડું ટાઈમ ઘટ્યો, બાકી સારા જ હતા પ્રશ્નો. 9 ગુણનું છૂટ્યું, લગભગ દરેકને આવું છૂટતું હોય છે. અન્ય ઉમેદવારો જે છે તે પરીક્ષા આપીને આવી રહ્યા છે તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો મિત્રો, પરીક્ષા આપીને આવ્યા છો, કેવી રહી પરીક્ષા? પરીક્ષા તો ઠીકઠાક રહી છે, જુનિયર ક્લાર્ક કરતાં તો સહેલું જ હતું. કંઈ વિવાદાસ્પદ પૂછાયું હોય પ્રશ્નમાં? ના ના, એટલું બધું તો કોઈ ખાસ અઘરું નહોતું પૂછ્યું પણ જેટલી અમે તૈયારી કરી તે મુજબ અમે સંતુષ્ટ છીએ. શું નામ છે તમારું? માળી વિપુલ, બનાસકાંઠાથી. કેવી રહી પરીક્ષા? પરીક્ષા સારી હતી, ટાઈમનો થોડો અભાવ રહ્યો, બાકી તો બધું સારું જ હતું. લેન્ધી પૂછાયું? હા, લેન્ધી થોડું હતું, ઓકવર્ડ હતું, ક્વેશ્ચન્સ બધા વધારે પડતા પેલા હતા એના માટે કરીને થોડું ટાઈમનો અભાવ રહ્યો, બાકી સારું જ હતું. અન્ય ઉમેદવારો આવી રહ્યા છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. કેવી રહી પરીક્ષા? પરીક્ષા સારી રહી પરંતુ લાંબુ લેન્ધી પેપર હતું અને સમયની મર્યાદા થોડીક રહી આ વખતે અને એ કરવાનો ઓપ્શન મારા ખુદને રહી ગયા. ઓપ્શન એ ટીક કરવાનો હોય એ મારા ખુદને રહી ગયું, કેમ કે સમયનો મારી પાસે ઘડિયાળ નહોતી, મારી ભૂલ કહેવાય, ઘડિયાળ નહોતી એ અને સાયરન વાગ્યું એટલે મને એમ કે હજી 5 મિનિટ હશે એમ, પણ એ ઓપ્શન કરવાનું રહી ગયું. પેપર બહુ લેન્ધી હતું, પેપર લેન્ધી હતું. વિવાદાસ્પદ જે પ્રશ્નો પૂછાય એમાં કોઈ વિવાદાસ્પદ પ્રશ્નો? ના, એવું નથી, પ્રશ્ન સારા હતા, લેવલ પ્રમાણે જ હતા, પ્રશ્નો લેવલ પ્રમાણે ના જ હતા પરંતુ પેપર લેન્ધી હતું. અન્ય ઉમેદવાર છે આપણી સાથે, શું કહેશો, કેવું રહ્યું? પહેલી વખત આવી રીતના બોર્ડ બનાવીને પરીક્ષા લીધી છે તો આ બોર્ડ સેન્ટ્રલ બનાવીને જે પરીક્ષા લીધી છે તો રિઝલ્ટ ઉપર ફરક પડશે. કલાકનું પેપર હતું, હજુ તો પેપર સ્ટાર્ટ થાય અને વોર્નિંગ બેલ વાગી ગઈ એવું લાગ્યું. બધીને ઈ કરવાના આજના એ ડખા હશે, હવે જોઈએ રિઝલ્ટનો શું ફરક પડે. પેપર લેન્ધી લાગ્યું? લેન્ધી તો હતું પેપર, નો ડાઉટ લેન્ધી હતું પેપર. તો જે ઉમેદવારો જે પરીક્ષા આપીને બહાર આવી રહ્યા છે, જો કે પરીક્ષા આપીને બહાર આવી રહેલા ઉમેદવારો માની રહ્યા છે કે પેપર ક્યાંક ને ક્યાંક લેન્ધી હોવાના કારણે જે કેટલાક માર્ક્સનું પેપર જે છે તેઓએ છૂટી ગયું છે. કેમેરામેન ક્ષણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી,
અમદાવાદ. તો તલાટી પરીક્ષામાં પોલીસની પણ સરાહનીય કામગીરી જોવા મળી છે. ઘણા બધા ઉમેદવારોને અવનવી મુશ્કેલીઓ પડી હતી, ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા ઉમેદવારોને પીસીઆર વેનમાં કેન્દ્ર સુધી પહોંચાડવામાં પણ આવ્યા હતા. કેટલાક ઉમેદવારોની સાથે વાતચીત પણ કરતી જોવા મળી હતી પોલીસ, અને તેઓને જે સ્થળ પર પહોંચવાનું હતું તેમાં હલાકી પડતા પોલીસે ખુદની પીસીઆર વેનમાં તેમને બેસાડ્યા અને જે કેન્દ્ર હતા ત્યાં સુધી પહોંચાડ્યા પણ હતા, જેનાથી તેઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે. અને પોલીસ દ્વારા આ મદદ થનારી કામગીરીને લઈને ઉમેદવારો પણ ખુશ જોવા મળ્યા હતા. ઉમેદવારોએ પણ પોલીસનો આભાર માન્યો હતો કે જેઓએ સંકટ સમયે આવી અને તેઓને બચાવી લીધા, પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી દીધા કે જ્યાં આગળ થોડી ઘણી સમસ્યાનો સામનો કરતા પહેલા તેઓ બચી ગયા. અન્ય ખબરો પર હવે નજર કરીએ. ખેડામાં લગ્ન કરવા જઈ રહેલ વરરાજાની કારે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું. બાઇક ચાલકને ટક્કર મારીને કાર મૂકીને કાર ચાલક અને વરરાજા ફરાર થઈ ગયા હતા. બાઇક ચાલક અમદાવાદના નિકોલનો રહેવાસી હતો, ત્યારે બાઇક ચાલકની સાથે તેની બહેન પણ હતી. તેને ઇજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ હતી. તો આ સમગ્ર મામલે પોલીસે કારના નંબરના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી હતી. દાહોદમાં એક મહિલાની પ્રસૂતિનો અચંબિત કરતો કિસ્સો બન્યો છે. દાહોદના પડવાલ વુમેન્સ હોસ્પિટલમાં એક મહિલાએ છાતી અને પેટથી જોડાયેલા બે બાળકોને જન્મ આપ્યો. છાતી અને પેટથી જોડાયેલા બે બાળકોને જોઈ સૌ કોઈ અચંબિત છે. ડોક્ટરનું કહેવું છે કે 1 લાખની પ્રસૂતિમાં આ પ્રકારના કિસ્સા જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં સારવારના અભાવે ગર્ભના વિકાસ અંગે પૂરતી જાણકારી મળતી નથી, જેથી જોડિયા બાળકો અંગે પરિવારના લોકો પણ અજાણ રહેતા હોય છે. અને 1 લાખ કિસ્સામાં એક કિસ્સો આવો જોવા મળે છે. જે પૈકીનો એક કિસ્સો કન્જોઇન્ટ ટ્વિનનો અત્રે પડવાલ વુમન હોસ્પિટલ ખાતે બન્યો, કે જેમાં 1 લાખ પ્રસૂતિ એ જોવા મળતો એક કિસ્સો કે જેમાં બંને બાળક છાતી અને પેટના ભાગે એકબીજા સાથે જોડાયેલા હતા, જે આશરે 9 મહિનાના હતા. ભાવનગરથી સમાચાર. જિલ્લાના ભાલ પંથકમાં પાણીની પાઇપલાઇન તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જતા નુકસાન થઈ રહ્યું છે. આ સમસ્યાના નિવારણ માટે સરકારે વલભીપુરથી માઢિયા સુધી લાઇન નાખી હતી, પરંતુ લાઇન અનેક જગ્યાએથી લીક થાય છે, ત્યારે સ્થાનિકોએ લાઇન રિપેર કરવા માંગ કરી છે. માઢિયા પાસે બનાવેલા પાણીના સંપ પણ પાણી નથી. પાણીના સંપ બન્યાના પણ 2 વર્ષ થયા હોવા છતાં હજુ પણ ગ્રામ પંચાયતને સોંપાયો નથી. ભાવનગરના સવાઈનગર, માઢિયા, દેવળિયા, પાળિયાદ વગેરે વિસ્તારોને આ લાઇનમાંથી પાણી અપાય છે. આ લાઇન 2-4 દિવસથી લીંક હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાકીદે લીકેજ લાઇન રિપેર કરવા લોકો માંગ કરી રહ્યા છે. કલ્યાણપર, કલ્યાણપરથી દેવળિયા અને દેવળિયાથી માઢિયા સેક્શન જે છે એ પસંદ કરવામાં આવ્યું. એની લાઇન રિપ્લેસમેન્ટનું કામ જે પૂર્ણ થયેલ છે અને જે લાઇન જૂની લીકેજ હતી એ બંધ એનો વપરાશ કરી અને અત્યારે હાલે નવી લાઇનમાંથી પાણી શરૂ કરેલ છે, એટલે હવે કોઈ લીકેજનો પ્રશ્ન રહેતો નથી. એ 15 દિવસે એક વખત આવે ત્યાં સુધી માણસોને ટળવળવાનું, અધિકારીઓ જવાબ દેવાના. આ પરિસ્થિતિ સરકારનું આયોજન કાંઈક ત્રુટી ભરેલું છે. તરત જ કોઈ પણ વ્યવસ્થા થાય, લીકેજ થાય કે રિપેરિંગ હોય તો થઈ શકે એવી વ્યવસ્થા સરકારે ગોઠવવી જોઈએ. આ જવાબદારી સરકારની જ છે. ભરુનાળે મોસમમાં પલટો આવતા બાગાયતી ખેતી કરતા ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો. સૌરાષ્ટ્રમાં કેસરખેરીના પાકને પણ ગંભીર અસર થઈ છે. કમોસમી વરસાદને લઈને વિસાવદર, મેંદરડા, વંથલી અને ગીર વિસ્તારમાં કેરીના પાકને ભારે નુકસાન થયું છે. જૂનાગઢ ફ્રૂટ માર્કેટમાં 10,000 થી 15,000 કેરીના બોક્સની આવક થઈ છે, જેમાં સારી કેરીના ભાવ 10 કિલો દીઠ 500 થી 750 જેટલા બોલાયા છે, જ્યારે ખરી ગયેલી કેરીઓના 10 કિલોએ 100 થી 300 સુધીના ભાવ બોલાયા છે. ખરાબ મોસમને કારણે કેરીને ઓછા ભાવે વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે, જ્યારે વેપારીઓ પણ ઓછા નફે કેરીનું વેચાણ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં જો સારી કેરી આવશે તો બજાર ઉંચકાશે તેવી ધારણા કરવામાં આવી રહી છે. લગ્નની સિઝન કહેવાય અને કેરીની સિઝન કહેવાય, એ સિઝનમાં કુદરતે માવઠા આપ્યા અને કેરીને નુકસાન કર્યું છે. આ વર્ષે ધારણા એવી હતી કે સારી કેરી પબ્લિક ખાશે અને સસ્તા ભાવે ખાશે, એને બદલે જે સારા માલ રહ્યા છે થોડા ઘણા
એ થોડા મોંઘા વેચાય છે. અત્યારે કેરીની જે પડતર કેરી છે એની કોઈ કિંમત નથી. એ પાણીના ભાવમાં વેચાય છે. 400, 450, 300, 250 રૂપિયા લગન કેરી વેચાય છે. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 15,000-17,000 બો કેસર કેરીની આવક છે. અને બે દી પહેલાં વંથલી મેંદડા સાસવાણ અને એ ડિસ્ટ્રિક્ટમાં જે વાવાઝોડું થયું હરિપુરમાં ને તેની કેરી પણ આજે આવેલી હતી અને એ ખરેલી કેરી 150-200 રૂપિયા સુધીનો બોક વેચાયેલો છે. આ તરફ છોટાઉદેપુરથી મહત્વના સમાચાર. છોટાઉદેપુર પંથકમાં કમોસમી વરસાદને કારણે નુકસાનીથી ખેડૂતોમાં નારાજગી છે. સતત કમોસમી વરસાદને કારણે બોડેલીમાં મકાઈ, બાજરી, જુવાર, દિવેલીને ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. દિવેલાની ખેતીમાં પણ નુકસાન થતા ખેડૂતો ચિંતિત છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર મકાઈ બાજરીના દાણા પરિપક્વ થયા નથી, જેથી તે વેચી શકવા માટે યોગ્ય નથી. માવઠાનો માર ખાતા ખેડૂત સરકાર પાસે મદદની આશા રાખીને બેઠા છે. એક તરફ ચોમાસામાં જે ખેતીમાં નુકસાન થયું તેનું યોગ્ય વળતર ખેડૂતોને સરકાર તરફથી મળ્યું નથી, ત્યારે હાલ ફરી કુદરતે જે વિનાશ વેર્યો છે તેનું સરકાર યોગ્ય વળતર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. કઈ જુવાર નો જે પાક નાખ્યો છે સદંતર એકદમ સપાટ થઈ ગયો છે કે એ ઉભો થવાની કન્ડિશનમાં છે જ નથી. તો અમને અમારા માટે કંઈક સરકાર કંઈક વિચારે અને થોડું ઘણું કંઈક પણ અમને ફૂલ નહીં ફૂલની પોખડી મદદ કરે એવી અમે આશા રાખીએ છીએ. કુદરતી આફત વરસાદ વાવાઝોડા હંગાતે આવીને આ બધો મકાઈનો પાક, જુવાર, બાજરીનો બધો પાક જમીન દોષ કરી નાખે છે. જે બી તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને જે બને સરકારશ્રીથી એ આ વિસ્તારના ખેડૂતોને જે ચૂકવણી કરવી હોય એ સરકારશ્રી જોડે અમે આ અપેક્ષા રાખીએ છીએ. આ એકદમ વરસાદ વાવાઝોડા આવતી મકાઈનો પાક સદંતર આડો પડી ગયો છે. હવે કંઈ ઊભી થાય એવી લાગતી નથી અને મકાઈના દાણા પણ હજુ પોહન થયા નથી. 15 દિવસ રહ્યા તો મારી મકાઈ સરસ થઈ જાત. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે સમસ્યાઓ થઈ રહી છે. રાજકોટમાં ધોરાજીના ભાડેર ગામમાં ખાબકેલા અનરાધાર વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. અહીં સતત 4 દિવસથી થઈ રહેલા માવઠાને કારણે તલ, ડુંગળી, જુવાર સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. લાખોનો ખર્ચ અને કેટલાય મહિનાઓની મહેનત બાદ કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. જોકે સરકાર તરફથી જાહેર કરાયેલું નુકસાન વળતરનું પેકેજ પણ ખેડૂતોને થયેલા નુકસાનની સરખામણીમાં વળતર ન ચૂકવાતું હોવાનું કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો. પાંચ થી 6 ઇંચ વરસાદ હતો અને ખેતરું પાણીમાં ગરકાવ થઈ ગયા હતા એટલે આ તલમાં નુકસાની છે. પીરા પડી ગયા છે અને હાવ નમીને હાવ ફેલ થઈ ગયા છે પાક. ખેતરુંમાં અટાણે આ ડુંગળીનો પાક તમે જોઈ લ્યો. જો ડુંગળીનો પાક હાવ નિષ્ફળ ગયો છે તથા પશુને ઘાસચારો નંબરે જુવાર હતી જુવાર હંધી પલળી ગઈ છે. ખર્ચો 2-3 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો અમે બરોબર. ત્યાં ડુંગળી હતી અમારો માળ હતો નિષ્ફળ ગયો છે. હવે સરકાર જે સહાય કરે તે અમને થાય. રાજકોટની ઓફિસમાં બેઠા બેઠા સર્વે કર્યો છે ને એને કારણે ખેડૂતોને થયેલી નુકસાનીનું વળતર આ પેકેજની અંદર મળતું નથી. આ દુઃખની વાત છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકની વાત કે ધોરાજી પંથકના ભાડેર ગામની વાત કરીએ, ગઈકાલે જે સાંજે 5-6 ઇંચ વરસાદ થયો હતો તેને લઈને ખેતરો છે પાણીની અંદરમાં ગરકાવ થઈ ચૂક્યા હતા અને પાક હતો જે ડુંગળી હતી અને જે જુવાર હતી તે પાક નષ્ટ થઈ ચૂક્યો હતો. આપણે સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે જે ડુંગળીનો પાક હતો 2-3 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. 3 મહિનાની મહેનત હતી, તે મહેનત પાણીમાં ગઈ. જે રીતે વરસાદ જળબંબાકાર જેવી સ્થિતિ હતી, ખેતરો પાણી પાણી થઈ ગયા હતા. ગામના અંદરમાં એટલું પાણી હતું અને ખેતરના અંદરમાં પાણી ઘોટાળું પાણી હતા. ખેતરો પાણી અંદર ગરકાવ થઈ ગયા હતા અને જુવાર છે, ડુંગળી છે, જે પાક હતા તે પાક અત્યારે નિષ્ફળ થઈ ચૂક્યા છે. અને ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહી છે તાત્કાલિક ધોરણે આ સર્વે કરી અને વળતર ચૂકવવામાં તેવી માંગ કરી રહ્યા છે. મુનાફ બગાલી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાડેર, ધોરાજી. આ તરફ ખેડાથી મહત્વના સમાચાર. ખેડા જિલ્લાના આરોગ્ય ખાતામાં ચાલતી લાલિયાવાડી જોવા મળી. ખુદ જિલ્લા આરોગ્ય અધિકારીએ રિયાલિટી ચેક કરીને ગુટલીબાજ કર્મચારીઓની પોલ ખોલી. જિલ્લા આરોગ્ય અધિકારી અંધરિયાળ ગામોમાં રિયાલિટી ચેક કરવા ઓચિંતી મુલાકાતે પહોંચ્યા અને 24 કલાક કાર્યરત સેન્ટર પર સાંજના સમયે તાળા લટકતા જોઈ જિલ્લા આરોગ્ય અધિકારી પણ આશ્ચર્ય પામી ગયા હતા. અધિકારીએ દરવાજા પર લટકેલા તાળા સાથે સેલ્ફી પાડી આરોગ્ય કર્મચારીઓના ગ્રુપમાં સેલ્ફી મૂકી અને કટાક્ષમાં લખ્યું હતું કે અત્યાધુનિક સુવિધાથી સજ્જ PHCમાં 5:30 વાગે ભારે ભીડ છે. જિલ્લા આરોગ્ય અધિકારીની સરપ્રાઇઝ વિઝિટ બાદ ન્યૂઝ 18 ગુજરાતીએ પણ રિયાલિટી ચેક કર્યું.
ખેડા જિલ્લામાં ન્યૂઝ 18 ની ટીમ દ્વારા કરાયેલા રિયાલિટી ચેકમાં આરોગ્યલક્ષી સેવાઓ વામણી પુરવાર થઈ છે. આરોગ્ય કેન્દ્રો પર ડોક્ટર સહિત સ્ટાફના માણસો બપોર બાદ કેન્દ્રને તાળા મારી ઘરે આરામ ફરમાવતા હોય છે, જેના કારણે તે વિસ્તારમાં દર્દીઓ ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. ન્યૂઝ 18 ની ટીમના નાયકના પ્રમાણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રિયાલિટી ચેક કરવામાં પહોંચી ત્યારે આરોગ્ય કેન્દ્ર પર કાગડા ઉડતા નજરે પડ્યા. પીએચસીની ઓપીડીનો સમય સવારે 8:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો હોય છે, જ્યારે સાંજે 4 થી 6 વાગ્યા સુધીનો હોય છે. પરંતુ ખેડા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ સરકારના નિયમો ઘોળીને પી ગયા હોય તેમ માત્ર સવારની ઓપીડી ચલાવે છે. દરોડાથી આવું છું ને કૂતરું કર્યું છે પગે, અહીંયા આવ્યો તો દવાખાનું બંધ છે. 8 થી 12 નો ટાઈમ હોય છે ઓપીડીનો, પણ સાહેબ એની અંદર હોય છે કે ના હોય, પછી બપોર 2 થી 4 નો 6 નો ટાઈમ હોય છે, પણ એની અંદર કોઈ હાજર રહેતું જ નથી સાહેબ. દવા લેવા ખાલી દવાવાળો એક જ હોય છે સાહેબ, ના ડૉક્ટર સાહેબે હાજર નહીં હોતા, દ્વારકાવાળા એ હાજર નહીં હોતા, એક બીજા બેન આવે છે એ ખાલી સહી કરીને જતા રહે છે બધા જ. કંઈક 5:30 વાગ્યા હતા એ વખતે હું ગયો અને દવાખાનું બંધ હતું. વારંવાર સૂચનાઓ આપવા છતાં આપણે ઘણા આરોગ્ય કેન્દ્રોમાં આ સૂચનાનું પાલન થતું નથી, એટલે આપણે આ બધા કેન્દ્રો સમયસર ખુલ્લા રહે અને વ્યવસ્થિત રીતે ચાલે, લોકોને સેવાઓ મળે. અને અત્યારે ઝુંબેશ રૂપે ઘણા બધા પ્રોગ્રામોની કામગીરી ચાલી રહી છે. આવા સમયમાં અગર અમારા દવાખાનાઓમાં આવી રીતે કોઈ ઉણપ મળશે તો એના ઉપરથી નિશ્ચિત રૂપથી અમે પગલાં લઈશું. જે લોકો આ નિયમોના પાલન નહીં કરે એના ઉપર કડક પગલાં લઈશું. તો ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં એક સમયે શ્વાન કરડેલ એક દર્દી ત્યારે સારવાર માટે આવ્યા હતા, પરંતુ એક પણ કર્મચારી હાજર ન હોવાને કારણે દર્દીએ ડેલીએથી હાથ દઈને પાછા વળવું પડ્યું. ખેડા જિલ્લાના આરોગ્ય અધિકારી 2 દિવસ પહેલા કઠલાલ તાલુકાના અનારા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર સરપ્રાઇઝ વિઝિટ કરવા માટે 5:30 જાય છે, ત્યારે આરોગ્ય કેન્દ્રની અંદર ખંભાતી તાળા નજરે પડ્યા હતા. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આજે ખેડા જિલ્લામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર રિયાલિટી ચેક કરવા માટે ગયું ત્યારે સામે આવ્યું કે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેની અંદર પણ ખંભાતી તાળા જોવા મળ્યા હતા. જી હા, નવા ગામ નાયકા ખાતે આવેલું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, જ્યાં આગળ અત્યારે બપોરે 4 થી 6 નો જે ઓપીડી સમય હોય છે તેની અંદર કોઈ પણ પ્રકારનો સ્ટાફ અહીંયા જોવા મળતો નથી. મહત્વનું છે કે જે આરોગ્ય કેન્દ્ર હોય છે તેની અંદર ડૉક્ટરે રહેવા માટેની ક્વાર્ટર્સની વ્યવસ્થા હોય છે, અહીંયા આગળ ક્વાર્ટર્સ પણ બનાવેલા છે, પરંતુ કોઈ કર્મચારી અહીંયા આગળ રહેતું નથી. અને ગામ લોકોને એવા આક્ષેપ પણ થઈ રહ્યા છે કે અહીંયા કોઈ પણ પ્રકારની સારવાર આપવામાં સમયસર સારવાર આપવામાં આવતી નથી. જે પ્રકારે વાત કરીએ તો જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેનો સમય સવારે ઓપીડીનો 8:30 થી 12 નો હોય છે અને સાંજે 4 થી 6 નો હોય છે. આ સમયની અંદર ઓપીડી સમયસર ખેડા જિલ્લાના કોઈ પણ આરોગ્ય ખાતા કેન્દ્રની અંદર ચાલતી નહીં તેવું પોલ ખુદ આરોગ્ય અધિકારીએ ખોલી હતી. ત્યારે હવે જોવું રહ્યું છે કે જે આરોગ્ય કર્મચારીઓ છે તે પોતાની મનમાની ચલાવે છે કે સરકારના જે પરિપત્ર પ્રમાણે પોતાની સેવા બજાવે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા.